ગદ્ય આઠ બુરાઈના દ્વાર પરથી એના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને એનો પ્રકાર છે નવલિકા આપણે બીજા ભાગમાં કે સુમનલાલના અધમણ વખતે જમન દરેક પાંચ શેરની ધારણા ધારણ કરે તેમાં એક શેર નમતું તોડતો હતો અને તો પણ આનાના ત્રણ શેર ચીભડાના હિસાબે પાંચેક ચીભડા વધ્યા સુમનલાલે જુવાનને ફરી જોખવા કહ્યું ત્યારે જમન વધારાના પાંચેક ચીભડા જોખવા માંડ્યો પણ જમકુએ જોખ્યા વગર એમને આપી દેવાનું નક્કી કરે છે અને ધારણ નથી કરવી એવું કહે છે ભલે ભાઈ લેતા જાઓ તમારા પેટ ઠરે બાપા જમકુના આ શબ્દોમાં તેના અંતરની વેદના છલકાય છે હવે આપણે ત્રીજા ભાગની ચર્ચા કરીએ સૂરજ દોડા દોડ ચાલ્યો જાય છે સાંજ પડી ગઈ અને એ પોતાના ઘરે જવાની તૈયારી કરે છે અને સુરત છે એ દોડા દોડ ચાલ્યો જાય છે ક્યાં જાય છે આટલો અધીરો બની જાય છે પોતાને સાસરે કે પિતૃ તે તો એ જાણે પણ એની સાથે આ જમન જમકુ પણ સંવાદ કરી રહ્યા છે કે છોકરાને કેળે ચાલીને જમકુ ધણીને એક હાથે બધી લે મેલ્યમાં સાથ એટલે કે મેલ્યમાં એટલે કે મૂકમાં સાથમૂકમાં દઈ રહી છે આ અલીભાઈની અઢી શેર દઈ આવો એટલે કે જેની જેની વસ્તુઓ લીધી હતી એ બધી એ વસ્તુ આપવા માટે કહે છે આ છરી લઈ લ્યો આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લો આ લ્યો આ કાગળમાં વીંટી લ્યો આ તાળું વખારના માલિકને આપી આવો અને લ્યો આ લુગડા લતાને તોલા ત્રાજવાની ફાંટ બંધાવું સૂન લો મારે માથે મેલો અરે ભાન ભૂલ્યા ઈંઢોણી તો પહેલી મૂકો અને આવી દરેક વસ્તુનો સંકેલો કરે છે અને જે સુંડલામાં બધું મૂકે છે ત્યારે એ ઈંઢોણી મૂક્યા વગર મૂકે છે ત્યારે એમ કહે છે કે અરે તમે ભાન ભૂલ્યા પહેલા ઈંઢોણી તો મૂકો દરેક આદેશનું મંગું પાલન કરતો ધણી દોડ દોડ કરતો હતો એટલે એ છે કે આ ધણી પતિ છે એ દોડા દોડ કરતો હતો અને દરેક આદેશનું પાલન કરતો હતો સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે તમારું કહ્યું બરાબર ઉઠાવે છે હો ઉઠાવે નહીં ભાઈ ઉના ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના ખરું ને એલા એટલે કે આજે તો મારી માના ઘરે જવું છે અને એના હાથના ઉના ઉના રોટલા ખાવા છે જમણના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા પાછા આ વખતે તો અમારે સરમણિયાને મેળે જવું છે કાને એલા એટલે કે ત્યાં બાજુમાં ગામમાં સરમણિયાનો મેળો થતો હશે ત્યાં એમને જવું હશે જુવાનની આંખોમાં આ બધી વાતો સેક્શન થઈ એ આનંદના દીવા રમવા લાગ્યા એટલે કે આંટો દઈ ને પાછા આવ્યા હા સુમનલાલ શાક ક્યાં ક્યારનું ઘેર પહોંચાડી દીધું છે મજૂર ભેડું ઠીક મજૂરને પણ ઘરનું બે ટંકનું નું શાક નીકળશે ને તમે તો બહુ રોકાણા કાંડા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું તમે તો બહુ રોકાણા તમારા ઘડિયાળના કાંટા ખોટકાઈ ગયા કે શું એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી સુમનલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે કોલેજમાં આ આવું નહીં શીખવાડતું હોય ખરું કોલેજમાં આવું આ કાંઈ શીખવાડતું નહીં હોય વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલ ખોલવા જેવું છે કેમ નહીં હા સત્તા બજારમાં તો નહીં જ બરાબર છે ત્યાં ભાઈઓ ન મળે ખરીને એટલે જ આપણે પાંગડા છીએ ને બાઈએ રસોડે આપણા મહેમાનોને સારું ઉની ઉની રોટલી જ ઉતાર્યા કરે છે એ દરમિયાન જમણ જમકો પરવારી રહ્યા વહુએ માથા પર ઘાસડી વાળો સુંડલો ચડાવી દીધો ધણીએ છોકરાને ખંભે ચડાવ્યો છોકરો બાપના માથે માથું ઢાળીને ત્યાંને ત્યાં જ ઊંઘી ગયો લ્યો બાપા રામ રામ તમારે પ્રતાપે વેલા વેલા અમે ઉના રોટલા ભેગા થઈશું પ્રતાપ તમારી મહેનતનો બહેન ઉજળિયા જુવાનના મોમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પર લાગ્યા હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ જરૂર આવજો ભાઈ ના આ ગગાના સમ છે તમને કેસુડાની વંદરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરેહની વાતો ચાલી રહી હતી પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાન ના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાના વ્યવહારો કુશળતાની મસ્કરી માણતા હતા વાણિયા વિના રાવણનું રાજ ગયું એ આ રીતે બાપા અને એની જૂની કહેવતને એણે લાખ રૂપિયાની કહી જણાવી ઘેર પોતાના બહેનના લગ્ન હતા તેની ધમાલમાંથી છાની છાની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને એ સુમનના ઘરે લગ્ન હતા પોતાની બહેનના પરંતુ એ લગ્નમાંથી પોતાની પત્નીને બોલાવીને એ મેળી ઉપર લઈ જાય છે આપણે એને ધાબું જેને કહીએ છીએ એ ધાબે લઈ જાય છે અને ત્યાંથી એ

ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ મારું ભઠિયારું ખાનું કરીશ મારો ક્લાર્ક પણ નહીં બની શકે દ્રોણા છૂટે છે આ સહના વતું સહનવું ભૂનકતું સહવિરામ કરવા વહે સાથે રહેવું સાથે ભોજન કરવું અને સાથે કામો કરવા આ મંત્રને સાચા અર્થમાં આચરનારા તો આ દંપતી જ છે અમારા બંનેનું રક્ષણ કરો અમારા બંનેનું પોષણ કરો ભરણ પોષણ કરો અમે બંને પૂરી શક્તિ અને જોશથી કામ કરીએ આમ સહના વવતુ સહનૌ ભુનકતુ સહવીર્યમ કરવા વહેના 21 કરોડ વાર જુઠ્ઠા બોલાયેલા મંત્ર પર એ મંત્રના આચરનારા તો આ જો જાય છે તે અમરા પરને કેડા ઉપર એ બંને દંપતી જ છે માતાના સમ અમરા પરને કેડે પુરુષ ખંભે છોકરું સુવાળીને સ્ત્રીના હાથમાં સ્ત્રી હાથ પરોવી કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી પાંચ વરસથી વાળા વાવતા આજે ગળો ગળ આવી ગયો હતો એમાં ઓલિયો સિપાઈ ઉપર ચીર માગનારી બાઈ અને શેઠિયાએ આ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી હતી બંને રસ્તામાં જાય છે અને આખા દિવસ દરમિયાન જે ચર્ચાઓ થઈ હતી એ બધી કરે છે કે મને આજે તો એક ચીર માંગનારી એક બાય અને એક શેઠીયો હતો એને એના ઉપર તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી હતી ત્યારે એ જમકવું છે એ જમનને છે કે અરે ભૂંડા ખોપરીને તો દાઢી રાખીએ નાના આ લોહીના પાણી કરીએ જો રોટલો ન પામતા હોઈએ તો પછી મેરકાના મેરકાની જે ટોળીઓ છે એમાં પડવું શું ખોટું રોયા ચોરી બાઈએ વરને ચીંટીને ચીટલો ભર્યો અને કર્યું કે માતાના સમ કદી છે ને કે બે મહિનાની જેલ મળે એટલું જ ને બસ એ તારે મન કાંઈ નહીં બાઈએ પ્રેમના તુકારા માંડ્યા ના રોટલો તો ક્યાંય મળે છે ઉલટાના બે ટાણા બબે રોટલા દાળ અને શાક પેટ પૂરતા આપે છે જેલમાં તો પૂરતું ખાવાનું મળશે પણ ત્યાં તું બે વાના નહીં મળે તારા આંસુડા નહીં સુકાય શું નહીં મળે ત્યાં તને કે રોટલા દાળ ભાત શાક બધું મળશે તને પણ તારા તને ત્યાં બે વાના નહીં મળે તો કે કયા બે વાના એક તારી જમકો અને બીજો તારો આ દીકરો ઝીણ્યો આ બે વાના તને જેલમાં મળશે નહીં એટલેથી કરીને જ આ વાળા ફાઇનને પ્રાણ નીચો છું ને બાકી આ દુનિયા આ શેઠ સાવકારને અને આ સાપરડા એટલે કે ઉપકાર તો હવે મને ચોરજ બનાવી રહેલ છે કેમ આમ હારી ખરેડી પડતી હતી એટલે કે એ જ્યારે બોલે છે ત્યારે એના અવાજમાં ઢસરડો થતો હતો અને એણે ધણીને શરીરે હાથ મીટીને હૈયા સાથે ચાંપ્યો એ બહાદુર મરત થઈને આવા માઠા વિચાર શા માટે કરે છે ઠાકરની વાત હવે નથી ગમતી કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે ગાંડા સંધ્યા ટાણે ઠાકરનું હીણું ના બોલીએ ઠાકર એટલે ભગવાન ઠાકોરજી એનું આપણે એવું બોલાય નહીં ખંભે એમાં પાછું આ સંધ્યાનો ટાઈમ છે ત્યારે તો બોલી શકાય નહીં ખંભે તો જો ઝીણાનો જંપીને સૂતો છે તું ખંભે તો જો આ ઝીણો છે એ જંપીને સૂતેલો છે પણ ત્યારે આ તું ને હું બે તૂટી મૂવા તોય તાજો રોટલો કેમ ન મળે આ મલક બધો બંગલા મેળિયુંમાં માલે છે ગંઠાહાર ને હીરા પહેરે છે તારા મારા જેવા દસ નભે એટલી તો એની આઠેય રોજ ગટરૂમાં પડે છે ફોનુગ્રામ અને ધૂળપાડ વગર એના દાણા ખૂટતા નથી ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં આ તે શું તેને તને વિચાર વાયુ ઉપડ્યો છે કે શું મારું મન મૂંઝાય છે મેરકીની ટોળી મહિને પંદર દાળી કેટલું પાડે છે જાણે છે તું આ મેરકાઓની ટોળી છે એ મહિને ને પંદર દાળી એ કેટલું બધું એ કમાય છે એ તું જાણે છે તું જમકુનો દાળો ખા જો હવે વધુ બોલ્યો છો તો જો અમરા પરનો સીમાડો આવી ગયો જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા અને સમાજનો સેવક અને જમન એ આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંમર